અને સુરતમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરીએ અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી. આખરે રામલલ્લાની મૂર્તિ રામ મંદિર પરિસરમાં પહોંચી ગઈ. આ મૂર્તિને ગુરુવારે ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. બુધવારે રાત્રે રામલલ્લાની મૂર્તિને ક્રેનની મદદથી રામ મંદિર પરિસરની અંદર લઈ જવામાં આવી હતી. તેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ તેમનું આસન પણ તૈયાર કરાયું છે. રામલલ્લાનું આસન 3.4 ફૂટ ઊંચું છે, જે મકરાણા પથ્થરથી બનેલું છે. રામલલ્લાની મૂર્તિને વિવેક સૃષ્ટિ તરફથી એક ટ્રકમાં રામ મંદિર લઈ જવામાં આવી હતી. મૂર્તિને રામ મંદિર પરિસરની અંદર લઈ જવા માટે ક્રેનનો ઉપયોગ કરાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર મૂર્તિને ગુરુવારે ગર્ભગૃહમાં સ્થાપિત કરાશે. આ પહેલાં ભગવાન રામલલ્લાની મૂર્તિને લઈને જતી ટ્રક રસ્તામાં જ્યાં પણ પસાર થઈ ત્યાં લોકો શ્રી રામનો જય ઘોષ કરવા લાગ્યા. મૂર્તિને લઈ જતી વખતે ઘણી સુરક્ષા વ્યવસ્થા કરાઈ હતી. હવે 22 જાન્યુઆરીએ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. રામલલ્લાની પ્રતીકાત્મક ચાંદીની મૂર્તિ મંદિર પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના જણાવ્યા અનુસાર અભિજીત મુહૂર્તમાં તમામ શાસ્ત્રીય પરંપરાઓનું પાલન કરીને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. 16 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી શુભ વિધિઓ ચાલુ રહેશે. મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય આપેલી માહિતી અનુસાર રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ બપોરે 12:20 વાગે શરૂ થશે. તેમણે કહ્યું કે 1 વાગ્યા સુધીમાં તે પૂર્ણ થવાની સંભાવના છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. રામલલ્લાના મંદિરમાં અહીં ગર્ભગૃહ હશે. અહીં 5 મિનિટ પછી મંદિર ગ્રાઉન્ડ ફ્લોર પર હશે. જો કે તેમણે કહ્યું કે મંદિરના પહેલા માળે હજુ પણ થોડું કામ બાકી છે. અહીં રામ દરબાર યોજાશે. મંદિરનો બીજો માળ ધાર્મિક વિધિઓ માટે છે. અહીં વિવિધ પ્રકારના યજ્ઞો અને અનુષ્ઠાન થશે. તેમણે કહ્યું કે શુભ સમય 22 જાન્યુઆરીના રોજ બપોરે 12:20 હશે અને આ પહેલાં પૂજાવિધિ શરૂ કરાશે. बाईस तारीख को जो तिथि और मुहूर्त है वो लगभग 12:30 बजे है. उससे पहले जो पूजा विधि है वो अभी शुरू हो चुकी है. विभिन्न प्रकार की जो पूजाएं हैं, विभिन्न प्रकार के जो कार्यक्रम हैं, जैसे उनका विभिन्न नदियों के जल से स्नान होगा, अभिषेक जिसे कहते हैं, ये तो आजकल में होगा, ये आने वाले 2-3 दिनों में. इसी प्रकार जो देव, जो एक तरीके से भगवान को देवों का दर्शन कराना है, और दर्शन का मतलब है कि वो पूरी निष्ठा के साथ मंत्रोच्चारण के साथ उनको उनके प्रत्यक्ष रहने रखने की बात है, तो वह कार्यक्रम भी चलेगा.